बोलिए भागवत भगवान की जय। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। गिरिराज धरण की जय। बाल कृष्ण लाल की जय। परमात्मा साथे संबंध जोड़ो तो परमात्मा ने तमारा ऊपर लागणी थशे। संबंध वगर स्नेह थतो नथी। गाम मां ताव घणा ने आवे छे पण आपणे तेनी खबर काढवा ज जईए छीए। बधानी नथी काटता, जेनी साथे संबंध छे एनी खबर काढवा जईए छीए। कारण संबंध विना लागणी थती नथी। परमात्मा साथे कोई पण संबंध जोड़ो। परमात्मा ने कोई पण स्वरूप ने अपनावो। अने जे परमात्मा ना साथे संबंध जोड़े छे तेने कोई प्रॉब्लम आवतो नथी, कोई वांधो आवतो नथी। परमात्मा ना कोई पण स्वरूप ने इष्टदेव मानी ते इष्टदेव साथे संबंध जोड़ो। आजे लोको धनवान सत्तावान साथे संबंध जोड़े छे पण ईश्वर साथे संबंध जोड़े छे तेने बधुज मळे छे। ईश्वर एक ज छे। ईश्वरना स्वरूपो अनेक छे। वंदन पूजन दरेक देवने करवानु पण सर्वनु ध्यान न करो। ध्यान एकनु ज करो। एक ज विषयमां मन चोटेलू रहे तो ध्यान शक्ति खूब वधे छे। एक ज स्वरूप नु ध्यान करवाथी मन ते स्वरूप मां स्थिर थाय छे। कंस वेर थी श्री कृष्ण नु ध्यान करतो हतो परंतु ध्यान करतो हतो एक कृष्ण नु। कंसे कृष्ण साथे वेर थी संबंध जोड़ेलो, भले वेर भाव थी जोड़ेलो पण तेनु चिंतन सतत श्री कृष्ण नु ज हतो। तेथी भगवाने तेने पण मुक्ति आपी छे। ईश्वरना मारमां पण प्यार होय छे। ईश्वरना मारमां पण प्यार होय छे। ईश्वर जेने मारे छे तेने तारे पण छे। कंसने सदगति आपी छे। भगवान वेरीने सदगति आपे तो प्रेमथी जे एनु स्मरण करे, सेवा करे, एने केम ना आपे। अने एटले ए परमात्माना दर्शन दरेक जग्याए जोवानो प्रयत्न करो। दरेक जग्याए लालो छे। सत्संगमाय छे, भक्तिमाय छे। साचा सत्संग मारे आज मने लालो देखाय छे। साचा सत्संग मारे आज मने लालो देखाय छे। भक्ति नारंग मारे आज मने लालो देखाय छे। भक्ति नारंग मारे आज मने लालो देखाय छे। लालो देखाय मने कानो देखाय छे। लालो देखाय मने कानो देखाय छे। साचा सत्संग मारे आज मने लालो देखाय छे। जूनागढ़ गाम छे ने नगरो नी नात छे। जूनागढ़ गाम छे ने नगरो नी नात छे।
નરસૈયાની ધૂન મારે આજ લાલો દેખાય છે નરસૈયાની ધૂન મારે આજ મને લાલો દેખાય છે ચિત્તોડ ગામ છે ને મેવાડાની નાત છે ચિત્તોડ ગામ છે ને મેવાડાની નાત છે મીરાના ઘેર મારે આજ મને લાલો દેખાય મીરાના ઘેર મારે આજ મને લાલો દેખાય છે સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય લાલા સાથે સંબંધ જોડો કોઈ પણ સંબંધ જોડો મિત્રનો પિતાનો બાળકનો જે સંબંધ જોડવું હોય તે જોડો પણ સંબંધ જોડો જાદવ કુળ છે ને પાંડવોનું નામ છે જાદવ કુળ છે ને પાંડવોનું નામ છે દ્રૌપદીના તીર મારે હો આજ મને લાલો દેખાય છે સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે વીરપુર ગામ છે ને લોહાણાની નાત છે વીરપુર ગામ છે ને લોહાણાની નાત છે જલારામના ધામ મારે આજ મને લાલો દેખાય છે ગોકોડિયું ગામ છે ને તીરથનું ધામ છે ગોકોડિયું ગામ છે ને તીરથનું ધામ છે યશોદાની ગોદ મારે આજ મને લાલો દેખાય છે યશોદાની ગોદ મારે આજ મને લાલો દેખાય છે સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે આજ બધે લાલો દેખાય છે ઓ મને લાલો દેખાય છે કોઈ પણ સંબંધથી પરમાત્મા સાથે નાતો જોડો અરે કંસે વેરીને તરીકે કૃષ્ણનું ચિંતન કરતો હતો ભગવાન વેરીને પણ સદગતિ આપે તો પ્રેમથી સ્મરણ કરે ને શું ના આપે પ્રેમથી સેવા કરે એને સદગતિ કેમ ના આપે ભગવાન કંસને સદગતિ આપી છે હવે કૃષ્ણ વાસુદેવકીને વાસુદેવજીને દેવકીને વંદન કરવા માટે કારાગ્રહમાં આવ્યા છે માતા પિતાને હાથે પગે બેડ્યો છે શ્રી કૃષ્ણ પોતાના દાંતો વડે માતા પિતાની બેડીઓ તોડી નાખે છે ને મુક્ત કરે છે બંધાઈને પડેલો જે પદે પદે પડે પડે પ્રભુનું સ્મરણ કરે છે તેને મુક્ત કરે છે પ્રભુ વસુદેવ દેવકીજીએ 11 વર્ષ સુધી ધ્યાન કર્યું ધ્યાન વગર સાક્ષાત્કાર થતો નથી ધ્યાન વગર પ્રભુ મળતા નથી ધ્યાન વગર પ્રભુના દર્શન થતા નથી આજે 11 વર્ષ પછી કૃષ્ણ મળ્યો છે પ્રેમ શાસ્ત્રના કાયદા જુદા છે માતા પિતાનું હૃદય ભરાણું છે બોલવાની ઈચ્છા છે પણ બોલી શકતા નથી પુત્રને પ્રેમથી નિહાળે છે છેવટે શ્રી કૃષ્ણ હિંમત કરીને બોલે છે મારા અપરાધની ક્ષમા કરજો હવે હું આપને છોડીને નહીં જાઉં જે શરીર પ્રભુના દર્શન કરવાનું સાધન બની શકે છે તેવું શરીર આપનાર માતા પિતાનો ઉપકાર ભૂલે તે સુપુત કુપુત કેમ કહેવાય શરીર તો 4 પ્રકારની સિદ્ધિનું સાધન છે કનૈયો હાથી પર બેસાડી લોકોએ ગામમાં
કનૈયા ને હાથી પર બેસાડી લોકોએ ગામમાં તેનો વરઘોડો ફેરવ્યો છે, પણ એ ભૂખ્યો છે કે કેમ તે કોઈ પૂછતું નથી। પણ નંદ બાબાને તેની ચિંતા થાય છે। નંદ બાબા માખણ મિશ્રી લઈને આવ્યા છે ને લાલાને હાથીની અંબાડી પરથી ઉતારી નીચે માખણ મિશ્રી જમાડે છે। અને જે જગ્યાએ શ્રી કૃષ્ણે આ પ્રમાણે વિશ્રામ લીધો તે ઘાટનું નામ પડ્યું વિશ્રામ ઘાટ। કંસને માર્યા પછી મથુરાનું રાજ્ય મળ્યું છે, તેમ છતાંય શ્રી કૃષ્ણને કોઈ આસક્તિ ન। કંસના પિતા ઉગ્રસેનને કેદમાંથી મુક્ત કરી કંસનું રાજ્ય તેમણે તેમના હાથમાં મૂક્યું। વાણી અને વર્તન એક ન થાય ત્યાં સુધી વાણીમાં શક્તિ આવતી નથી। આજે જ્ઞાનને ક્રિયાત્મક બનાવનારની ખોટ છે। વાંચવા કરતાં વાંચેલું જીવનમાં ઉતારવાની જરૂર છે, સાંભળ્યા કરતાં સાંભળેલું જીવનમાં ઉતારવાની જરૂર છે। શ્રી કૃષ્ણ જે ઉપદેશ કરે છે તે ઉપદેશ તેમણે જીવનમાં ઉતાર્યો છે। કોઈ પણ ફળની આશા રાખ્યા વગર સત્કર્મ કરવું એ જ ગીતાજીનો ઉપદેશ છે। મળે છતાં લેવાની ઈચ્છા ન કરવી તેનું નામ જ સંન્યાસ છે। મથુરાનું રાજ્ય શ્રી કૃષ્ણને મળ્યું છે, પણ એમના જીવનમાં અનાશક્તિ પરિપૂર્ણ છે। બધાએ કહ્યું કંસને માર્યો આપે છે તેથી રાજ્ય તમારું છે, પણ શ્રી કૃષ્ણે કહ્યું રાજ્યના લોભથી મેં કંસને નથી માર્યો, કંસ તો અનેકને ત્રાસ આપતો હતો તેથી તેને માર્યો છે, મારે રાજ્ય જોઈતું નથી। કંસના પિતા ઉગ્રસેન જીવે છે તેને રાજા બનાવો, હું તો આપ બધાનો સેવક છું। નંદજીને ગર્ગાચાર્યજી કહેવા લાગ્યા છે કે શ્રી કૃષ્ણ વસુદેવનો પુત્ર છે, માટે હવે શ્રી કૃષ્ણ ગોકુળ નહીં આવે, હવે મથુરામાં જ રહેશે। નંદ બાબા વ્યાકુળ થાય છે। બળરામ અને નંદ બાબા મળવા આવ્યા છે, કહે છે બાબા બાબા અમે યુદ્ધ કરતા હતા ત્યારે અખાડામાં અમને હનુમાનજી દેખાયેલા। નંદ બાબાજીએ માન્યું મેં હનુમાનજીની બાધા રાખી હતી ને એટલે હનુમાનજીએ કનૈયાનું રક્ષણ કર્યું, બાકી આ મોટા મોટા મલોને કોણ મારી શકે। શ્રી કૃષ્ણે પણ નંદ બાબાની આ ભાવનાને કાયમ રાખી છે। કૃષ્ણ સમજાવે છે કે બાબા અમે તો તમારા જ છીએ, લોકો ભલે ગમે તેમ કહે બાબા, પણ તમે જ મારા પિતા છો। અને વાત પણ જરા આવી બની છે કે તમારા આશીર્વાદથી મારા હાથે કંસ મર્યો છે, એટલે બીજા બધાએ રાજાઓ મારા પર ગુસ્સે થયા છે, હું જો ગોકુળમાં આવું તો આ રાજાઓ ત્યાં લડવા આવે અને વ્રજવાસીઓ દુઃખી થાય, એટલે હું થોડો સમય મથુરામાં રહીશ, બાબા તમારા આશીર્વાદથી સર્વ રાજાઓનો પરાભવ કરી હું ગોકુળમાં ચોક્કસ આવીશ। બાબા મારી ગાયોને સાચવજો, મારી માને કહેજો કનૈયો જરૂર આવશે। નંદ બાબાને આજે એકલા ગોકુળ જવું ગમતું નથી, પણ કનૈયાની વાત એમને બરાબર લાગે છે, એટલે કનૈયો એટલે કહે છે મારો કનૈયો સુખી રહે એ જ મારી ઈચ્છા છે। કનૈયા હું તારા માટે રોજ રોજ નારાયણને પ્રાર્થના કરીશ। કૃષ્ણ કહે છે બાબા આટલું કામ પતાવી હું ગોકુળમાં આવીશ, મારી માને કહેજો કે હું મથુરા આવીને ફસાઈ ગયો છું, પણ હું જરૂર આવીશ, મારી ગાયોને સાચવજો। મહાત્માઓ કહે છે ગોકુળના કૃષ્ણ અદ્ભુત છે, ગોકુળનું સ્વરૂપ દિવ્ય છે, તેનો આનંદ અલૌકિક છે। તત્વદ્રષ્ટિથી મથુરાના દ્વારકાના અને ગોકુળના શ્રી કૃષ્ણ એક જ છે। પછી કૃષ્ણ સાંદિપની ઋષિને ત્યાં વિદ્યાભ્યાસ અર્થે ગયા છે। શ્રી કૃષ્ણ ગુરુકુળમાં નિવાસ કરે છે। ઉજ્જૈન ક્ષેત્રમાં ક્ષિપ્રા નદીના કિનારે સાંદિપની ઋષિના આશ્રમ છે। કોઈ સંતની સેવા ન કરો ત્યાં સુધી ઈશ્વરની કૃપા થતી નથી। કોઈ મહાપુરુષની તન મન અને ધનથી સેવા કરશો તો હૃદય સંતનું પીગળશે,
संत नु हृदय पीगड़से अने अंतर माथी आशीर्वाद आपसे। सेवाथी विद्या सफल थाय छे। पुस्तको वाँचीने मेळवेलू ज्ञान विनय विवेक वगरनु हशे। ते कदाच तमने पैसो अपावशे, प्रतिष्ठा अपावशे, पण ज्ञान तमने अंदरनी शांति आपसे नहीं। माटे कोई संतनी सेवा करजो। संतनी सेवा करीने मेळवेलू ज्ञान मनने खूब शांति आपसे। संत बोले छे त्यारे उपदेश आपे छे तेवुं नथी, संत मौन रहीने पण खूब उपदेश आपे छे। संतोनो प्रत्येक व्यवहार ज्ञान ने शक्ति थी भरेलो होय छे। संतनी सेवाथी विद्या मळे छे, ते विवेक अने विनय ने साथे लावे छे। गुरु सेवा वगर ज्ञान नथी। माटे गुरु सेवा नी महिमा खूब बतावे छे। गुरु सेवा वगर प्रभु प्रसन्न थता नथी। ए आदर्श श्री कृष्णे जगत ने बतावे छे। प्राचीन काल में गुरुओ विरक्त हता अने शिष्य आवा गुरुनी सेवा करीने विरक्त थता हता। विद्या ए वैराग्य वगर दीपे नहीं। भगवानना विद्यार्थी जीवन में खूब संयम छे। विद्यार्थी विद्यार्थी अवस्था विलास में जीवन गाड़े तो विद्यानो विनाश थाय छे। श्री कृष्ण गुरुना घरे पाणी भरे छे ने गुरु ने घर वनमाथी लाकड़ा लईने आवे छे। गुरुना संस्कार श्री कृष्ण में आवे छे। आजकाल भणावनारा प्रोफेसरो खूब विलासी होय छे, એટલે ભણનાર ઉપર પણ ભણનાર વિદ્યાર્થીઓ પણ વિલાસી થાય છે। પ્રાચીન કાળમાં ગુરુઓમાં આવા પરિપૂર્ણ સંયમ હતા, એટલે વિદ્યાર્થીઓમાં પણ ખૂબ સંયમ આવતા। સંયમ જ સુખ આપે છે। વિદ્યાર્થી અવસ્થામાં સંયમની બહુ જરૂર છે। આજકાલ પૈસા કમાવાની વિદ્યા બધે શીખવાડવામાં આવે છે, પણ સંસાર સંબંધમાંથી છોડાવનારી વિદ્યા ક્યારેય શીખવવામાં આવતી નથી। આત્મા શું છે, પરમાત્મા શું છે, આત્મા પરમાત્માનો સંબંધ શું છે, જીવનનું લક્ષ્ય શું છે, આ કોઈ કહેતું નથી। સાચી વિદ્યા એ જ જે જીવને પ્રભુના ચરણ સુધી લઈ જાય, મુક્તિ અપાવે, તે જ વિદ્યા છે। શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળમાં ભણતા હતા ત્યારે સૌરાષ્ટ્રનો એક ગરીબ બ્રાહ્મણ ત્યાં ભણવા આવ્યો, એની સાથે શ્રી કૃષ્ણની મૈત્રી થઈ। આ મિત્રનું નામ હતું સુદામા। શ્રી કૃષ્ણ નામ તો અનેક મિત્રો હશે, પણ ભાગવતમાં આ એક મિત્રનું નામ જ આપ્યું છે। ઇન્દ્રિયોને દમ, ઇન્દ્રિય નિગ્રહ કરે તે સુદામા। ઇન્દ્રિયોનો નિગ્રહ કર્યા વિના વિદ્યા મળતી નથી, વિદ્યા ફળતી પણ નથી। વિદ્યાર્થી આલમમાં ઇન્દ્રિયોને દમવાની ખૂબ જરૂર છે, તે સૂચવવા કૃષ્ણના બીજા કોઈ સહાધ્યાયનું નામ ભાગવતમાં લખ્યું નથી, ફક્ત સુદામાનું નામ લખ્યું છે। સુદામા સાથે મૈત્રી કરે તો જ સરસ્વતીની ઉપાસના થાય। પરમાત્માના સાક્ષાત્કાર માટે અતિ સંયમની જરૂર છે। વિદ્યાર્થી અતિ સંયમ ન રાખે તો વિદ્યા મળતી નથી। જીવનમાં સંયમ વગર દિવ્યતા આવતી નથી। માટે સંયમ, વિદ્યા, જ્ઞાન અને વૈરાગ્યને ખૂબ વધારો। એકવાર જે સુખનો જે વિષયનો ત્યાગ કર્યો એને ફરીથી ઈચ્છા થાય તો તે એકલું ખાવા જેવું થયું। માટે એક વખત ત્યાગ કર્યા પછી ત્યાગેલી ચીજની ઈચ્છા કરવી નહીં। માટે સુદામા સાથે મૈત્રી કરજો। સુદામા સાથે મૈત્રી કરશો તો સરસ્વતી પ્રસન્ન થશે અને દ્વારકાનાથ પણ મળશે। સુદામા એ ઉત્તમ સંયમનું સ્વરૂપ છે। કૃષ્ણ સુદામાના ગુરુ સાંદિપની છે। આત્મતત્વનું સાંદિપન કરી કરાવે, આત્મતત્વનું સાંદિપન કરી કરાવી શકે એનું નામ સાંદિપની। તે જ ગુરુ છે,
કશું બહારથી લાવીને આપે છે તેવું નથી. આત્મતત્વ જે અંદર છે તેનો જ ગુરુ અનુભવ કરાવે છે. જે મળ્યું છે તે મેળવવાનું છે, પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની છે. ભગવાન પૃથ્વી પર પધારે એટલે એમને પણ ગુરુની જરૂર પડે છે, તેઓ પણ ગુરુ સેવા કરે છે. ભગવાને સંયમ સાથે મૈત્રી કરી સદાચારી જીવન ગાળ્યું. આજે પણ વિદ્યાર્થી સુદામાની સાથે તે મૈત્રી કરી વિદ્યાભ્યાસ કરે છે તો વિદ્યા સફળ થાય. સંસારીઓ સાથે બ્રહ્મચર્ય પાળવું બહુ કઠણ છે. સાત્વિક વાતાવરણ રાખો તો તે હૃદયને પ્રફુલ્લિત કરે છે. પિતા પુત્રના વંશને બિંદુ વંશ કહે છે, એમ ગુરુ શિષ્યના વંશને નાશવંત કહે છે. નાશવંત બિંદુ વંશ કરતાં પણ શ્રેષ્ઠ છે અને એટલે પિતા કરતાં ગુરુ શ્રેષ્ઠ છે. અને આજે પણ લોકો ઘણા શ્રદ્ધાથી એ ગુરુ સત્તાને યાદ કરે છે, એને વંદન કરે છે. દરેક ઘરોમાં આ ગુરુ વંદના થાય છે. મેરા છોટા સા પરિવાર ગુરુ આ જાઓ એક બાર, મેરા છોટા સા પરિવાર ગુરુ આ જાઓ એક બાર, ગુરુ આ જાઓ ગુરુ આ જાઓ ગુરુ આ જાઓ ગુરુ આ જાઓ આત્મા કરે પોકાર, ગુરુ આ જાઓ એક બાર, આત્મા કરે પોકાર ગુરુ આ જાઓ એક બાર, લાખો કો દર્શન દિયા ગુરુ મુજકો જો ઈશરાયા, લાખો કો દર્શન દિયા ગુરુ મુજકો ક્યું ઈશરાયા, જન જન કો ક્યું ભરમાયા, જન જન કો ક્યું ભરમાયા, હિત આત્મ કરે પોકા ગુરુ આ જાઓ એક બાર, છોટા સા પરિવાર ગુરુ આ જાઓ એક બાર, મેરા છોટા સા પરિવાર ગુરુ આ જાઓ એક બાર. પિતા પુત્રના વંશને બિંદુ વંશ કહે છે, ગુરુ શિષ્યના વંશને નાશવંત કહે છે. નાશવંત બિંદુ વંશ કરતા શ્રેષ્ઠ છે, એટલે કે પિતા કરતા પણ ગુરુ શ્રેષ્ઠ છે. ભગવાને વિદ્યાભ્યાસ પૂરો કર્યો. ગુરુને ગુરુ દક્ષિણા માગવા કહ્યું છે. સાંદિપની કઈ માગતા નથી. સાંદિપની બોલ્યા, ક્ષિપ્રા નદીના કિનારે મારો આશ્રમ છે, વૃક્ષો ફળ આપે છે, નદી જળ આપે છે, મારે કોઈ વસ્તુની અપેક્ષા નથી. જળ અને ફળથી જેને સંતોષ છે એ જ ખરો બ્રાહ્મણ છે. સાચું જીવન જીવવું હોય તો જળ અને ફળથી ચાલો, તે જ સદગુરુ થવાને લાયક છે. બ્રાહ્મણનું જીવન વિલાસ ભોગવવા માટે નથી, તપ માટે છે. જેની જરૂરિયાત ઓછી તેના હાથે પાપ થતું નથી. ગુરુદેવ પણ કહેતા, પ્રગતિના બે આધાર સાધુ જીવન ઉચ્ચ વિચાર. પ્રભુએ કહ્યું, તમને જરૂર નથી પણ ગુરુ દક્ષિણા આપ્યા વગર મારી વિદ્યા સફળ ન થાય, માટે કંઈક માગો. ત્યારે સાંદિપની ઋષિએ કહ્યું છે, મેં તને જ્ઞાન આપી દીધું તેમ તું બીજાને દેતો રહેજે. લાયક શિષ્ય મળે ને તો કશા ફળની આશા રાખ્યા વગર એને તું વિદ્યાદાન કરજે, એને એનું એના વિદ્યાવંશને વધારજે. આજ મારી દક્ષિણા છે. ગુરુ દક્ષિણા લઈને શ્રી કૃષ્ણે ગુરુની આજ્ઞાને માથે ચડાવી છે અને આજે આખી દુનિયા સાક્ષી છે કે એમણે આજ્ઞાનું સંપૂર્ણ રીતે પાલન કર્યું છે. પરજ્ઞાની યોગેશ્વર હોવા છતાં અર્જુનને દિવ્ય જ્ઞાનનું દાન કર્યું છે. અર્જુનની સાથે પૂરા વિશ્વને એ દિવ્ય જ્ઞાન આપ્યું છે.
અર્જુન ની તો સેવા પણ કરી છે, પણ એના ઘોડાઓની પણ સેવા કરી છે। મહાભારતમાં એવું વર્ણન આવે છે કે યુદ્ધમાં થાકેલો અર્જુન રાત્રે સૂઈ જાય છે, પણ શ્રી કૃષ્ણ સૂતા નથી। ભગવાન રાત્રે અર્જુનના ઘોડાઓની સેવા કરે છે, ઘોડાઓને વાગેલા બાણ કાઢે છે, મલમ લગાડે છે, બદલામાં અર્જુન પાસેથી કાંઈ પણ લીધું નથી। અર્જુન ભલે શ્રી કૃષ્ણને ગુરુ માને, ભગવાન અર્જુનને ચેલા માનતા નથી। ભગવાને ઉદ્ધવને જ્ઞાનો ઉપદેશ કર્યો છે, અર્જુનને જ્ઞાનોપદેશ કર્યો છે, પણ તેની પાસેથી કંઈ લીધું નથી। બોલીએ ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી કૃષ્ણ શરણમ, 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 શ્રી કૃષ્ણ શરણમ। બોલીએ ભાગવત ભગવાન કી જય, ઓમ નમો પાર્વતી પતય, હર હર મહાદેવ હર।